પંદર જૂન થી શરૂ થનાર ચોમાસાની સીઝન ને આજે પંદર દિવસ ઉપર સમય થઈ ગયો હોવા છતાં હજુ વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. અમદાવાદમાં ચોમાસુ ખેંચાઈ જતા કેટલાક વિસ્તારોમાં હવન અને પૂજાઓ શરૂ કરી મેઘરાજને રિજવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. તો બીજી બાજુ છત્રી, રેનકોટ અને ઘર પર લગાડવામાં આવતી તાળપત્રીના વ્યવસાય સાથે સંકળાયેલા સીઝનલ વ્યવસાયના વેપારીઓ વરસાદ આવવાની કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વરસાદ આવશે તો જ તેમની ઘરાકી ખુલશે. દસ દિવસ થી બેઠા છે ધંધો કરે છે પણ ગ્રાહક નહીં વરસાદ પડે તો હજી ધંધો થાય કે ધંધો પાણી ખીલે જલ્દી તો સારું અત્યારે વરસાદ નથી બહુ મોડો છે વરસાદ ને ગ્રાહકી બિલકુલ નથી ધંધા પાણી એકદમ મંદા છે આવકમાં બિલકુલ કમી છે અને અમારો સિઝનેબલ ધંધો છે આ વધારેમાં વધારે એક મહિનો ધંધો ખેંચી શકીએ અમે એમાં આ પંદર દિવસ તો જતા રહ્યા સિઝનના હવે આ પંદર દિવસમાં વરસાદ પડે તો અમારે કંઈક રોટલા થાય એવું થાય બાકી તો મોંઘવારી ચારેય બાજુથી ભરડો લઈ રહી છે આવકમાં કંઈ છે નહીં

अभी इस साल तो अभी बारिश ही नहीं है तो यूँ समझ लो कि बीस टका ही हुई है अभी गराई की है जो बहुत बाकी है बारिश पड़ना बाकी है जो बारिश पड़ेगा तो हमारी की होगी तो ऐसे ही हमारा माल तो लाखों रुपए का माल भरेला है सब जगह बाजार के अंदर क्या क्या है ना अभी तो बहुत की ठंडी है ये है नों यूँ समझ लो कि अभी है कुछ होता ही नहीं है जैसा बारिश आएगा जब भी कोई गराकी होगी बस દેશભરમાં ચોમાસા નો પ્રથમ પ્રતીત થાય છે પરંતુ એક વાત નક્કી છે કે જેવો પ્રથમ વરસાદ પડશે અમદાવાદીઓ છત્રી રેનકોટ અને તાડપત્રી ખરીદવા ધસારો કરશે બસ હવે પ્રતિક્ષા છે તો શહેરમાં મેઘરાજાના આગમનની અમદાવાદના વેપારીઓની જેમ તમામ વયના લોકો પણ વરસાદના આવવાની કાકડોળે પ્રતીક્ષા કરી રહ્યા છે બાળકો વરસાદમાં છબછબિયા કરવા યુવાઓ વરસાદમાં બીજાતા બીજાતા પ્રેમનો એકરાર કરવા અને વડીલો હિંચકે બેસી ઝરમર વરસતા વરસાદને જોવા માટે તરસી રહ્યા છે પણ આ વરસાદ છે કે આવવાનું નામ જ નથી લેતો કેમેરામેન નિલેશ પટેલ સાથે ધીમન જિનગર વીટીવી ન્યૂઝ અમદાવાદ